હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ ગવ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી નાસ્તાની રેસિપી જ્યારે કોઈ વ્રત કે ઉપવાસ હોય ત્યારે જ આપણને કંઈ નવું ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થતું હોય છે તો ત્યારે આ નાસ્તો ઘરે જરૂરથી ટ્રાય કરજો ફક્ત દસ જ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે અને તમને જો આ રેસીપી સારી લાગે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે જલ્દીથી નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો ચાલો હવે આપણે ઇન્સ્ટન્ટ ફરાળી નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા એક નંગ કાચું જ બટાકું લીધેલું છે તેને પહેલાં તો આપણે બિલકુલ આ રીતે છોલી લઈશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો આપણે બટાકાને છોલી લીધું છે તો આ રીતે મોટા કાણાવાળી જે ખમણી હોય તેનાથી આપણે આખા બટાકાને જ ખમણી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું બટાકાનું ખમણ બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આ રીતેનું એક બાઉલ લઈશું અને તેમાં તૈયાર કરેલું આપણે બધું જ ખમણ એડ કરી દઈશું આટલા ખમણમાંથી બે વ્યક્તિઓ માટે આ નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે ત્યારબાદ હવે તેમાં બે ચમચી જેટલો જે ફરાળી રાજગરાનો લોટ આવે છે તે એડ કરીશું ત્યારબાદ થોડી એવી ફ્રેશ સમારેલી કોસ્મરી એડ કરીશું બે નંગ બારીક સમારેલા મરચાં એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એક ચમચી જેટલું આખું જીરું અને લાસ્ટમાં આપણે અડધી ચમચી જેટલું નમક એડ કરીશું ત્યારબાદ હવે બધું જ જે આપણે એડ કર્યું છે તેને ચમચા વડે સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણું બધું જ મિક્સચર બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે આ રીતેનું એક પેન ગરમ મૂકીશું અને તેમાં એક ચમચી જેટલું તેલ લઈશું આપણે એક જ વખત તેલ એડ કરવાનું છે હવે આગળ કોઈ પણ પ્રોસીજરમાં આપણે તેલ નથી એડ કરવાનું તો આ ખૂબ જ ઓછા તેલમાં બની અને એકદમ સરસ એવો નાસ્તો તૈયાર થઈ જાય છે તો તેલ સરસ રીતે ગરમ થવા લાગે ત્યારબાદ આપણે જે મિક્સર તૈયાર કર્યું છે તેને આપણે હાથમાં લઈ અને એકદમ સરસ એવી નાની નાની ટિક્કીવાળી લેવાની છે અને પોસિબલ હોય એટલે આપણે પતલી જ રાખવાની છે અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને તેલમાં એડ કરી દઈશું તેને આપણે તેને સેલો ફ્રાય કરવાની છે જેથી કરી અને ખૂબ જ ઓછા તેલમાં એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે જ્યારે વ્રત કે ઉપવાસ હોય ત્યારે સાંજે નાની નાની ભૂખ લાગે ત્યારે અનાજ તો બનાવી અને જરૂરથી ખાઈ શકાય છે હવે સેમ એવી જ રીતે આપણે બધી જ ટીકી સેલો ફ્રાય કરવા માટે એડ કરીશું તો તમે જોઈ શકો છો મેં પહેલાં અહીંયા પાંચ ટીક્કી એડ કરી છે તમારા પેનમાં જેટલી પણ સમાય એટલી એડ કરી શકો છો અને એક તરફ સરસ રીતે શેકાવવા લાગે ત્યારબાદ આવી રીતે નાના તાવીથા વડે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તમે તેમાં ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે જોઈ શકો છો આપણી બધી જ ટીકી એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે હજુ આપણે થોડી તેને એકદમ ક્રિસ્પી કરીશું જેથી કરી અને તેને ખાવાની ખૂબ જ મજા આવે અને આપણે જે કાચા બટાકાનો ઉપયોગ કર્યો છે તો તે પણ સરસ રીતે કૂક થઈ જશે તો તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની ટિક્કી બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને પ્લેટ પર લઈ લઈએ તો આપણી એકદમ ટેસ્ટી અને ફરાળી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે મેં તેને ગ્રીન ચટણી અને મરચાંની તીખી ચટણી જોડે સર્વ કરી છે તો તમે પણ જ્યારે વ્રત કે ઉપસર્યા હોય ત્યારે આ ફરાળી નાસ્તો ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમે ઘરે બનાવો એટલે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારો નાસ્તો કેવો બન્યો તેની સાથે જ જો તમને આ રેસીપી સારી લાગે તો તેને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીના બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી એ લોકો પણ રોજ કે ઉપસ્યા હોય ત્યારે આ ટીક્કી ઘરે બનાવી શકે આપણી ફરી મળીશું હવે એક નવી